પછી કોઈ દાદાશ્રી રખડી પડે ને જ્ઞાન પરિણામ પામે નહીં પછી અર્થ ના રહ્યો ને અવળું ચાલ્યું અવળું જ બધાનું અવળું જ બોલ બોલ કરે તો પેજ નંબર ચારસો તેર પ્રશ્ન કરતા અવળું એટલે કેવું દાદાશ્રી કોઈ અવળું બોલે એટલે આ તમારી વાત નીકળે એટલે આવડી આવડી ચોપડે એવા ના હોય લોકો પ્રશ્ન કરતા એટલે જ્ઞાનની વિરાધના કરે દાદાશ્રી જ્ઞાનની અને જ્ઞાનીની અને જ્ઞાનીના ફોલોઅર્સની ને બધાની વિરાધના કરે પુસ્તકોને બધાની આ પુ ચોપડી મારા હાથમાં આવે તો ફેંકી દઉં કહે પછી તો એના પુસ્તકોની વિરાધના કરે પુસ્તકો ફેંકે આમ ચાલ હટ આ ચોપડીઓ લાવ્યો તો દરિયામાં નાખી દઈશ નહીં તો સળગાવી દઈશ ફોટાઓને ફોટાઓની વિરાધના કરી મેલે બાળી મેલે ફોટા પ્રશ્ન કરતા જેણે જ્ઞાન લીધું છે એની વાત છે દાદાશ્રી હા તે બહુ ફરી જાય ને બધું ફરી જાય ને ને બહુ ફરી ફરી જાય બધું પ્રશ્ન કરતા જ્ઞાનીના મહાત્મા જ્ઞાનીના મહાત્મા હોય એની પણ વિરાધના ના થાય દાદાશ્રી જ્ઞાનીના મહાત્માઓ એટલે જ્ઞાની જ કહેવાય ને આ મહાત્માઓ એટલે શું વાત કરો છો કે જેણે પોતાના હથિયાર નીચે મૂક્યા છે કોઈને મારવાનો ભાવ નથી કોઈને લૂંટી લેવાની ઈચ્છા નથી કોઈ પાસેથી પડાવી લેવાની ઈચ્છા નથી એવા જેણે હત્યાર બધા નીચે મૂકી દીધા ક્રોધ માન માયા લોભના અનંત અવતારની ખોટ છે અનંત અનંત અવતારની ખોટ છે ને તે એક અવતારમાં ખોટ વાળવાની હોય તો શું કરવું પડે દાદાની પાછળ પડવું જોઈએ દાદા ના હોય તો દાદાના કહેલા શબ્દની પાછળ પડવું જોઈએ એની પાછળ પડીને અનંત અવતારની ખોટ એક અવતારમાં વાળી દેવાની કેટલા અવતારની ખોટ આપણે અત્યાર સુધી અનંત અવતાર લીધા એ બધી ખોટ તો ખરીને એ ખોટ કાઢવી પડે પડે કે ના કાઢવી જોઈએ હવે તો ભેખ ભેખ હવે તો ભેખ માણવાની છે કે આ એક જ બીજું નહીં ના હોય તો મોક્ષનું નિયાણું કરી નાખવાનું એટલે લાંબા અવતાર ના થાય બે ત્રણ અવતાર થતા હોય તે ના થાય ભેખ માણો ભેખ મોક્ષનો ભેખ નિયાણું એમ કે છે

આગળ ચારસો ચૌદ ઉપર નીરુમા આ મહાત્મા મહાત્માઓની જે વાત થઈ ને અહિયાં જ્ઞાનીના મહાત્માઓ એટલે કેવા તો એ તો આપણે મહાત્માઓ મહાત્માઓને માટે અંદર અંદર લાગુ પડતું જ હોય ને એકબીજાનું વાંખું બોલે વાંકો જોવે આ પેલા તો આવા છે ને પેલા તો આવા છે મહાત્માની જ વાત છે હા તો એટલે એના માટે થોડુંક જો કારણ કે અંદર અંદર બહુ ચાલતું હોય છે મહાત્માઓની વાત છે ભાઈ આ મહાત્માઓને માટે જ કહું છે જ્ઞાન લીધેલાની જ આ વાત છે આખા ચોપડીમાં ચોખ્ખું કે છે મહાત્માઓ મહાત્માઓની અંદર જુએ ભૂલ વકાડે નિંદા કુઠલી કરે દોષ જુએ એ બધું બહુ બહુ તમારો મોક્ષ નું આટો એક બાજુ પુરુષાર્થ માંડો ને બીજી બાજુ આ ખોટ ખાઓ એક બાજુ ખૂબ મહેનત કરો આગળ વધવાનું બીજી બાજુ ખોટ ખાઓ એ જોઈએ જ નહીં આપણે મહાત્મા મહાત્મા શું વળી આ તો ખાસ કરીને બહેનો સ્ત્રી પ્રકૃતિ બહુ હોય છે વાતે 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 એક બીજાની કેટલી એક બીજાની નિંદા એ તો હતું જ આણે આમ કર્યું ને તેને તેમ કર્યું પેલો તો ફલાણો તો આમ કર્યું એમાંથી તો નીકળવાનું છે જમાંથી નહીં નીકળો તો પછી ક્યારે છૂટાશે ખાસ મહાત્મા મહાત્મા ની તો કોઈ બોલતું હોય તો ચૂપ ના બોલાય જે હોય એ જાણે તમારે જે કે પ્રોબ્લેમ હોય કમ્પ્લેન કરી તો જાવ નીરુ માન કો અમને ના કહેશો અમારું ના બગાડશો તમને કહેવાની ખુજલી જ આવતી હોય તો જાવ નીરુ માં કોઈની complain કરી હોય કોઈના માટે કશું કહેવું હોય તો ત્યાં જઈને કો અમને ના કહેશો અંદર અંદર વાત જ ના કરાય ગમે તેવું કરતું હોય તો કાલે નીરુમાં એવું થયું મેં કીધું તું ને ફાઇલ નંબર ટુ ને તો બધા મહાત્મા એને ખીજવે છે હસી ઉડાડે છે કેમ હસી ઉડાડે છે એવી રીતના તમને કીધું ને કે હરિબાપાને જય સચિદાનંદ નીરુમાં બ્રહ્મચર્ય પાળવું જ છે એટલે બધા મહાત્મા એને હસે છે હસાય નહીં તમે બાપા નથી થયા એટલે તમારી કચાસ કહેવાય પ્રતિક્રમણ કરજો જે કોઈ હસ્યા હોય તો આ તો કોઈ સાહેબ કેટલું પ્રોગ્રેસ કરવાની વાત કરે છે મહસવાની મશ્કરી કરન થોડી હોય આગળ વધી રહ્યા છે એનો તાંટીયો ખેંચાતો હશે એ તમે ક્યાં જઈને પડશો એ મશ્કરી હોય ના કરાય અંદર અંદર ખોટી ખોટી આપણે મૂકશે જ છે આ બધા આમ ક્યાં પડવાનું છે અમુક તારીખે મુંબઈ જવું છે તે આપણા લક્ષમાં રહે એવી રીતે આપણે મોક્ષમાં જવું છે એ લક્ષમાં રહેવું જોઈએ ક્યાં જવું છે એ ના રહે તો કામનું શું મુંબઈ જવું છે એ લક્ષમાં રહે ને ભૂલી જવાય પ્રશ્ન કરતા ના ભૂલાય દાદાશ્રી એવું આ લક્ષમાં રહેવું જોઈએ આપણે તો હવે એ બાજુ જવા નીકળ્યા વહેલું આવે મોડું આવે પણ એ બાજુ જવા નીકળ્યા જેટલું જોર કરીએ એટલું આપણું આ જાતે રૂબરૂ રૂબરૂ ભેગા થયા તો પ્લેનની માફક ચાલે ને નહીં તો સૂક્ષ્મ દાદા હોય તો એ પેલું ટ્રેનની માફક ચાલે પ્રત્યક્ષમાં તો પ્લેન ની જેમ અને પરોક્ષમાં ટ્રેન ની જેમ એમ કહે છે સ્પીડ એટલી વધી જાય એમ કહે છે તે જેટલું પ્લાન થી જવાય એટલું સાચું છતાં બહુ ઉકેલ આવી જશે એક અવતાર એક અવતાર જ ફક્ત બાકી રહેવો જોઈએ તે પુણ્ય ભોગવવામાં અમારી આજ્ઞા પાળીને તેની જબરજસ્ત પુણ્ય ભેગી થાય મૃત્યુ સમયની જાગૃતિ આ નિશંક થયા આનો અમે છે ને 415 ઉપર લઈ જા પહેલું પ્રશ્ન કરતા

મહાત્માને ક્યારે મૃત્યુ થવાનું છે એ ખબર પડે ખરી જો બધી જ આજ્ઞા પાળતો હોય આપની અને જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહેતો હોય તો એને અંત સમય આવ્યો છે એવી ખબર પડે ખરી દાદાશ્રી ખબર પડે ના પડે તોય વાંધો નથી પણ ત્યાં આગળ દાદા સાચવશે ઠેઠ સુધી એટલે ચિંતા કરશો નહીં આટલું કરનારને દાદા બધી રીતે સાચવી લેશે પ્રશ્ન કરતા તે સમયે કોઈ અનુભવ થાય દાદાશ્રી અનુભવ થઈ જાય ને આત્મામાં જ હશે તે ઘડીએ છેલ્લો એક કલાક આત્મામાં જ હોય બહાર નીકળે જ નહીં કારણ કે બહાર ભયજનક વાતાવરણ લાગે પ્રશ્ન કરતા દાદાને

ચાલો પેસેન્જરો આમાં હોડીઓમાં ઉતરી જાઓ કશું લેશો નહીં હાથમાં વજન લેશો નહીં તે મમતા છોડી દે છોડી દે ના છોડે એ સ્ટીમરમાં બેસી રહે પછી અને પછી દરેક ઘરના બે માણસ લેવાના છે એટલે એના બાબાને જવા દે કે એ દોહો પોતે જાય ના જવા દે આ બીજાને જવા બે કોઈ ચારસો સોળ પેજ એ તો બધાને ખસેડીને એને જવા ના દેતા હોય તોય જતો રહે ને અરે બધાને ધક્કા મારીને જતો રહે બધી મમતા છોડી દેવાની શરતે અને મને જીવતો રાખો કે છે છેલ્લી ઘડી બધું કેવું આ થઈ જાય તે ઘડી તે મરતી વખતે આવા ખેલ થાય છે આપણા જ્ઞાનવાળાને તે મહી આત્મામાં જ પેસી જાય છે ને પછી આપણે કહીએ કે બહાર નીકળો ને ત્યારે કહે કે ના બા મારે હવે કશું જોઈતું નથી એને સમાધિ મરણ કહેવામાં આવે છે બહાર શરીરમાં ઊં 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 થતું હોય અને મહી પોતાને સમાધિ રહે છેલ્લી ઘડીએ આટલો બધો આજ્ઞામાં રહે છે એટલે કોઈ ચિંતા નહીં કરવાની મરતી વખતે દાદા હાજર રહેશે દાદા કે હાજર તો ખરેખર હાજર રહેશે આડે દાડે હાજર રહેતા હોય તો મરતી વખતે ના રહે આડે દાડે હાજર રહે છે ને આખો દાડો રહે છે થયું ત્યારે જો આખો દાડો રહે છે એવું કહે છે ને દાદા હાજર રહે છે ને આખો દાડો રહે છે ને

એ એનો મુખ્ય ગુણ છે આ બહુ મુશ્કેલી ચોગડદમની હોય ને ત્યારે ગુફામાં પેસી જાય એ મોટામાં મોટો ગુણ છે અને પેલા બીજા બધાને જ્ઞાન ના હોય તેને તો ગુફા હોય જ નહીં તો પછી પહેસવું સી રીતે તે ચંદુભાઈ થી જુદા રહેવું જોઈએ આપણે ચંદુભાઈ જુદા ને આપણે જુદા આ તો સ્થિર રાખે એવું છે આપણું વિજ્ઞાન બહુ મુશ્કેલી આવે ને ત્યારે ગુફામાં પેસી જાય એ પ્રશ્ન કરતા પણ દાદા દરેકને પોતપોતાના ભયની લિમિટ હોય ને કોઈ થોડા ભયમાં પેસી જાય અને કોઈ વધારે ભયમાં પેસી જાય દાદાશ્રી હા એ તો સૌ સૌની પોતાની લિમિટ છે પણ સળવારે સ્વભાવ તો છેવટે પોતાની ગુફામાં પેસી જવાનો જ સ્વભાવ મને કહે છે કે દાદા મરતી વખતે સમાધિ મરણ થશે મેં કહ્યું અત્યારે સમાધિ પેજ નંબર ચારસો સત્તર અત્યારે અત્યારે સમાધિ રહે છે તો તે ઘડીએ તો વધારે ભય હોય એટલે બધા અંદર પોતાના ઘરમાં જ બેસે બહાર નીકળે જ નહીં ને એટલે સમાધિ મરણ જ થવાનું અને જેને જ્ઞાન ના હોય એ ક્યાં બેસે નાની છોડી પરણવાની રહી ગઈ પરણાવાની રહી ગઈ તે એ એમાં પેસી જાય નહીં તો બજારમાં પેસે મૂવો એટલે ત્યાં ઇન્ટરેસ્ટ હોય તે છો એ છોડીમાં ત્યાં બેઠો બેઠ બેઠો જાણે હમણે જતાં જતાં પરણાવવાની પરણાવીને જવાનો હોય ને એવી વાત કરતો હોય કારણ કે ભય લાગે ત્યારે ક્યાં જવું એ એની પાસે બીજું સાધન નથી ને અને આપણે પોતે આત્મામાં જવું એ સાધન છે અને પહેલાંની પાસે સાધન નથી એ ક્યાં જાય એટલે આવી કોઈ સંજ્ઞા ખોળી કાઢે આવી વિષય સંબંધી પ્રશ્ન કરતા દાદા એટલે એ કારણ દેહ બંધાઈ ગયો હોય દાદાશ્રી એ તો બંધાયેલો જ હોય બંધાયેલો જ છે પણ આ વધારાનું ચિત્ર અને આપણે તો મહી આત્મામાં છીએ એટલે આત્મામાં જતા રહીએ ત્યાં પરમાનંદ છે ત્યાં ગયા એટલે કશું દુઃખ રહ્યું જ ને મૃત્યુની વખતે કરતા જે વખતે માણસ મરવા પડે છે એ વખતે એને એક હજાર વીંછીની વેદના થાય તો તે વખતે આ જ્ઞાન રહે કે ના રહે દાદાશ્રી આ જ્ઞાન હાજર રહે મરતી વખતે નિરંતર સમાધિ આપશે અત્યારે સમાધિ આપે એ જ્ઞાન મરતી વખતે તો હાજર થાય જ એટલે મરણ વખતે સરવૈયું હાજર થાય આખી જિંદગીનું પ્રશ્ન કરતા નસો ખેંચાતી હોય નાડો તૂટતી હોય દાદાશ્રી તેનો વાંધો નહીં નસો કંઈ બેભાન થઈ જાય ને તોય એને મહી છે તે ધ્યાન હોય શુક્લ ધ્યાન છોડે નહીં ને એક ફેરો ઉત્પન્ન થયેલું પછી છોડે નહીં ચિંતા થવા દેતું નથી ને ચિંતા થવા નથી દેતું જ્ઞાન એ કોઈ દાડો પેજ નંબર ચારસો કોઈ દાડો બનેલું નહીં એવી વસ્તુ આજ બની છે તો એ મરતી વખતે તમને છોડતું હશે કે હું શુદ્ધાત્મા છું એ ભાન રહ્યું કે સમાધિ મરણ કહેવાય પછી દેહને ગમે એટલી પીડા થતી હોય તેને જોવાનું નહીં એટલે જાગૃત રહ્યો તે વખતે મોં ઓછો થાય એટલે મમતા ઓછી થાય જ પછી મમતાની ખબર પડે કે આ મારું નથી તેમની મમતા કરું છું એટલે મમતા મમતા છૂટી જાય છે છૂટી જ જાય એટલે પછી સમાધિ મરણ થઈ જ જવાનું છે છૂટો જ રહેશે આવતા પ્રશ્ન કરતા આપણી મરણ થાય તો જોડે શું આવવાનું જેટલું ચિતરેલું છે ચિતરેલું હોય તે દાદાશ્રી શુદ્ધાત્મા થયા પછી જોડે બીજું કશું આવવાનું નથી તમારે આ એક અવતાર તો ફક્ત માલ સામાન જોડે એક બે થેલા આવશે જેમ આ સાધુઓ એક બે થેલા નથી રાખતા ઘર બાર કશું નહીં એટલે બે થેલા છેવટે રહેશે એક અવતારના માટે પ્રશ્ન કરતા હમણાં અત્યારે તો ઢગલા ગોડાઉન છે દાદાશ્રી એ તો છ ને લાગે ઢગલો એ ઢગલો ફોરેનનો છે ફોરેનનો છે ને ફોરેનનો છે ને પણ તમે તમારો માનો છો શું કરવા તમા તમારો હોમનો છે જ નહીં એ ભારત છોડી દો ભાર છોડીને સુઈ જાઓ ની રાતે આપણે જોઈ લેવું કે આ બધા સુઈ ગયા છે તો આ આપણે સુઈ જાઓ પ્રશ્ન કરતા દાદા તમે અમને જે છૂટા પાડ્યા છે આત્મા ને દેહ એ એક નહીં થાય થઈ જાય ને દાદાશ્રી જુદા જ રહેશે પ્રશ્ન કરતા બીજા ભવમાં જાય તોય દાદાશ્રી હા અહીંથી બંધાયેલો બંધાયે બંધાઈ અહીંથી બંધાયેલો ગયો તો ત્યાં બંધાયેલો જ રહે અને અહીંથી છૂટો ગયો તો ત્યાં છૂટો જ રહે પેજ નંબર ચારસો ઓગણીસ આવતા ભવે આ જ્ઞાન રહેશે પ્રશ્ન કરતા આ જ્ઞાન લીધેલું આવતા જન્મે રહેશે કે ફરી દાદાશ્રી રહેશે જ રે રહેશે કોઈ જ્ઞાન જતું ના રહે આ જ્ઞાને જતું ના રહે અને બીજું કંઈ જ્ઞાન લઈ આવો તે જતું ના રહે જ્ઞાન રહેવાનું જ બધે જ્યાં જાવ ત્યાં આ મહાત્માઓને ઘણીવાર શંકા થતી હોય છે કે પછી આવતા ભાવે પાછું નવેશકથી લેવા પડશે શું થશે પાછા ફરી જ્ઞાની ભેગા કથા ત્યાર પછી ફરી પાછળ એક એ આ બધું એનો જવાબ આપે છે દાદા બધું કે ફરી જવાનું નથી આવે એ તો રહેવાનું જ છે પછી પ્રશ્નકર્તા હજુ એક બે ભાવ બાકી રહ્યા છે ચારસો ઓગણીસો પેચ નંબર ચારસો પ્રશ્નકર્તા હજુ એક બે ભાવ બાકી રહ્યા છે એમાં આ આત્માનું જ્ઞાન રહેશે દાદાશ્રી બીજું જ્ઞાન તો અત્યારે ભૂલી ગયા છો ને તે જોડે આવવાનું નથી જે જ્ઞાનમાં છો તે જ્ઞાન જોડે આવવાનું જે સ્ટાન્ડર્ડમાં છો એ જ સ્ટાન્ડર્ડ તમારે ત્યાં ચાલુ થઈ જવાનું એટલે આ આજ બધું રહેશે આજે અહીં જ છીએ અને કાલે છીએ એ બેમાં ફેર નહીં જરાય ફક્ત આ શરીર બદલાય એટલું જ બીજી સ્થિતિ તેમની તેમ જ અને હમણે ચોર બદમાશ હોય તેને છે તે જે અહીં છે તે ત્યાં આગળ બધું એમને એમ જ એટલે ત્યાં કશું કોઈ લઈ ના લે આ જ્ઞાન હાજર રહે ત્યારે તો મોક્ષ મોક્ષે જવાય ને નહીં તો મોક્ષે કેમ જવાય અને ભૂતકાળ નથી તમને યાદ રહેતો એ તો બહુ ઊંચામાં ઊંચું અને ભવિષ્યકાળ છે તે વ્યવસ્થિતના તાબામાં છે એટલે તમારે વર્તમાન રહેવું પ્રશ્ન કરતા દાદા જે અત્યારે સંકિત આપો છો જ્ઞાન આપો છો તે ઠેઠ મોક્ષ જતા સુધીનું કાયમનું કાયમ રહેવાનું આ દાદાશ્રી આ મોક્ષ મોક્ષ થઈ જ ગયો હવે બીજો લેવાનો જ ક્યાં રહ્યો અજ્ઞાનથી મુક્તિ મુક્તિ પહેલી થાય પછી કર્મો પૂરા થઈ જાય એટલે બીજી મુક્તિ પ્રશ્ન કરતા પણ બીજે ભવ બીજે ભવે જ્ઞાન લેવું પડે દાદા શ્રી ના એ તો આ જ્ઞાન તો જોડેને જોડે જ હોય આ જ્ઞાન જે પ્રાપ્ત થયું છે થયું છે ને તેનું તે જ્ઞાન જોડે ને જોડે આવે પાના નંબર ચારસો વીસ જે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન બંધ થયું એ જ પરિણામ તમને તીર્થંકર પાસે બેસાડશે સ્વભાવ બદલાયા પછી અહીં કોની જોડે રહેવા દે મા બાપ ક્યાંથી લાવે તીર્થંકર જન્મે તો તે રાજાને ઘેર જન્મે સારે ઘેર પણ ભાઈબંધો તો આજુબાજુના પટેલ વાણિયા હોય તે જ ભાઈબંધ હોય ને ના તે પહેલા દેવલોક દેવ લોકો ઉતરી ગયા હોય એ દેવલોક મનુષ્ય રૂપમાં આવી ને એમની જોડે રમે નહી તો ખોટા પડી જાય એટલે બહુ સંજોગો પ્રમાણે મળી આવે તમારી તૈયારી હોય તો બધા સંજોગો તૈયાર છે તમે વાંકા તો બધા વાંકા તમે સીધા થયા થયા તો દુષ્કર્મ દુષમકાળ નડતો નથી તમને જ્ઞાની પુરુષ મળ્યા આવું જ્ઞાન મળ્યું ભલેને આવા સાત દુષમકાળ હોય આપણને શું વાંધો આપણે આપણા જ્ઞાનમાં હોઈએ આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન થતું નથી કોઈનું ખરાબ થાય એવો ભાવ ઉત્પન્ન થાય નહીં ક્યારેય એટલે ધર્મ ધ્યાનનું ફળ એક અવતાર થાય પાછો કોઈને બે થાય કોઈને એક થાય

વળી વળી ને શું ધીરુભાઈ બે ધીરુભાઈ ને પોચે છે હા ગયા બીજા ધીરુભાઈ એ બાજુ છે બીજા બીજા ધીરુભાઈ મુંબઈ વાળા એક અને બીજા આ હાથે ઊંચા નહીં કરતા છના મને બે રહ્યા છે કાક બંધ કરો નહી તો આનું આ મોક્ષે થશે નહી જલ્દી એટલો લંબા છે પોતાનું છુટું છે તો બંધ તો કરો સમજો છે સામની વાલી સાઈડ દેખ ને કા નહી હે સામા વાળાની સાઈડ જોવાનો આ અક્રમ વિજ્ઞાન છે જ નહી પોતાની જ સાઈડ જોવાનું એનું નામ અક્રમ વિજ્ઞાન જ્યાં સુધી એ દૃષ્ટિમાંથી નહીં જાય ત્યાં સુધી છૂટાશે નહીં મારે છૂટું છે હું બંધાયો છું હું સો સો ટકા જ્ઞાનમાં રહીશ સો સો ટકા મારી જ ભૂલ જોઈશ તો જ છૂટાશે આ સામાન્ય કંઈક ભૂલ છે એટલે તો મારે આવું થાય છે એવી ભ્રાંતિ છે ભ્રાંતિ નીકાલો નહીં તો એ પરિણામ નહીં હોગા જ્ઞાન કા પ્રગતિ નહીં હોગી નિરુમા કકળાટ બંધ કરીએ જીરો લેવલ ઉપર આવી જઈએ અને બધી રાગ બાજુ શરૂ થાય તો આવે બધું જ છે રાગ નું મીઠું ચાલો જોઈ લે પણ આનું શું રાગે ના જોયે ખરેખર તો છૂટું જ છે એટલે બંને રાગ વાળી કઈ છે તમારી વાળી દીકરો દીકરા એવું નથી પેલા જે બહુ કકડાટ થતો હતો ને એ બંધ થઈ ગયો એટલે એમ કે આ શાંતિ થઈ ગઈ એટલે એ રીતનું

કશું થતું નથી વાતો ના કરો ખોટી ખોટી પ્રતિકરણ કરો પછી બંધ થાય છે એટલે ઓછું થતું જાય ને ઓછું થાય છે હા હોય તો કરો પણ જો વધારે કરો તો જલ્દી થાય ને પેલા તો ઓછું થાય વધારે જ્ઞાનમાં તો થાય જ નહીં જ નથી પેજ નંબર ક્ષેત્રે જેને અહી લક્ષ બેઠું શુદ્ધાત્માનું

તે મહાવિદે ક્ષેત્રમાં મહાવિદેમાં એક અવતાર કે બે અવતાર કરી તીર્થંકરના દર્શન કરી ને મોક્ષે ચાલ્યો જાય એવો સહેલો સરળ માર્ગ છે આ પ્રશ્ન કરતા આપણે મહાવિદે ક્ષેત્રની અંદર જો જન્મ લેવો છે તો એ મળી શકે ખરો દાદાશ્રી હા કેમ ના મળે બધા ફોર્થવાળા ને જ ફિફ્થમાં બેસાડે ને પાસ થાય તેને એવી રીતે એક અવતાર અહીંથી ક્ષેત્ર સ્વભાવ લઈ જાય છે માણસને એટલે ચોથા આરાને લાયક સ્વભાવ થાય તે ચોથા ચોથો આરો જ્યાં ચાલતો હોય ત્યાં એક ક્ષેત્ર એને ખેંચી લે અને ચોથા આરામાં પાંચમા આરાને લાયક જીવ હોય તેને આ પાંચમો આરો ત્યાંથી ખેંચી લે એટલે તમારે સિમંદર સ્વામી પાસે બેસવાનું અને ત્યાં આગળ તમને આ પ્રાપ્તિ થઈ જશે એ છેલ્લા દર્શન થાય અમારાથી ઊંચા દર્શન એ અમે ત્રણસો છપ્પન ડિગ્રીએ એમની ત્રણસો સાહીઠ ડિગ્રી એટલે ત્યાં એ દર્શન થશે એ દર્શનની જ જરૂર છે હવે એટલે બધું આવી ગયું એ દર્શન થાય એટલે મોક્ષ થાય ઝાઓ જલાલી પાંચ આજ્ઞાની આપણે વાત કરતા હોઈએ છીએ કે પાંચ આજ્ઞાથી બધી કાલે જ વાત કરેલી કે પાંચ આજ્ઞાથી બધી જાઓ જલાલી મળે મહાવિદ્યક્ષેત્રે જવાના બધા અંતરાયો તૂટે ને બધું સરળતાથી મોક્ષ નું બધું સાત થઈ જાય સાધન એટલે હવે આગળ પાંચ ચારસો તેર ત્રેવીસ ઉપર ક્યારે જવાના મોક્ષે લો ક્યારે જવાના મોક્ષે પ્રશ્ન કરતા આપણે મોક્ષમાં જવાના છીએ એ સી રીતે ખબર પડે દાદાશ્રી ના તેની ઉતાવળ શું છે આપણને પ્રશ્ન કરતા ના ઉતાવળ તો નથી પણ ખબર તો પડે ને કોઈ વખતે દસ જન્મ પછી વીસ જન્મ પછી સો જન્મ પછી દાદાશ્રી બધું ખબર પડે આપણો આત્મા છે આપણો આત્મા છે ને થર્મોમીટર જેવો છે ભૂખ લાગે તે ખબર ના પડે તે સંડાસ જવાનું થાય તે તમને ખબર પડે કે ના પડે બધું જ ખબર પડે ક્યાં જવાનો છે તે બધું બધું ખબર પડે ક્યાં 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 અવતારમાં જવાનો છે તે ખબર પડે નિષ્પક્ષપાત પણ જોતો નથી હવે આગળ જરા સ્કીપ કરીએ અમે છેલ્લું અમે છેલ્લે જઈશું લાસ્ટ ચારસો ચોવીસ અમે છેલ્લે જઈશું પ્રશ્ન કરતા તમે કહ્યું કે મને મોક્ષની ઉતાવળ નથી તો આવું કેમ દાદાશ્રી મારે શું ઉતાવળ થયેલો જ લાગે છે પછી મોક્ષ માટે કોને ઉતાવળ હોય કે આ જલ્દી છૂટવું હોય ને તે ઉતાવળ કરે પેજ નંબર ચારસો મારે તો મોક્ષ થયેલો જ છે હવે મારી ઈચ્છા છે કે લોકોનું કલ્યાણ થાવ એ પછી નિરાતે જઈશું પ્રશ્ન કરતા અમને મોકલી ને દાદાશ્રી હા બધા જાય તો સારું એવી મારી ઈચ્છા ક્ષેત્ર અને મોક્ષ હવે આપે એમ કહ્યું કે મોક્ષમાં તમને મોકલીશું અમે પછી જઈશું દાદાશ્રી હા પછી આવીશું પ્રશ્ન કરતા એ લઘુત્તમ ભાવ છે આપનો દાદાશ્રી ના લઘુત્તમ ભાવ નથી અમારું કામ બાકી છે વધારે પ્રશ્ન કરતા કેટલા વખત કરશો એ કામ દાદાશ્રી ના એ વાંધો નથી મારે જે રીતે જવાનું છે જવાનું છે ને એ સ્ટેશને આવતા વાર લાગે એ એવું છે એ સ્ટેશનને આવતા વાર લાગે એવું છે પ્રશ્ન કરતા એટલે અમને વહેલા મોકલશો દાદાશ્રી આમાં કેટલાક છે તે રહેશે મારી જોડે આવશે એવું કંઈ ખોળવા જેવું નહીં એની મેળે શું બને છે એ જોયા કરો કેટલાક કેટલાક મારી જોડે આવશે જોવાની જરૂર નથી બધાને લઈને જઈશું નિરાંત કે છે ના તો એ નહી ના ના એ તો એક અવતાર કે બે અવતાર માં જ ની વાત છે આપણા એક કે બે અવતાર કે ત્રણ અવતાર એમના તો એક જ અવતાર એ થોડી બધા તો પોતે કઈ ને ગયા છે અમારે એક જ અવતાર બાકી છે ને એમનો એક અવતાર પણ એ બધાને લઈને જવાનો તો અમારો ધારો કે મારો દોઢસો અવતાર થવાનો હોય તો ત્યાં સુધી રહેશે આ તો એક વાત છે હા રે ને સાડા એમ તો કેટલું આયુષ્ય ત્યાંનું લાંબુ હોય ને મહાદેવ ક્ષેત્ર નું તો અહીંયા કુતરા બિલાડી કરી જાય તો પહોંચી વળાય ને સાચી વાત છે પાછા ફરાય મહાવિદેવ થી નિરૂમા અહીંયા જે અવતારોની વાત કરી છે એમાં ખાલી મનુષ્ય અવતાર જ જણાય છે કે બીજા પણ આવશે લગભગ તો મનુષ્ય જ હોય બધા નહીં કોક ને જેવું આ બાકી મનુષ્ય જ આવે પાછા ફરાય મહાવિદેશ થી નિરૂમા ચારસો બાવીસ માં પાના પર લખેલું છે ને જવા છે મહાવિદેવ ક્ષેત્ર એમાં લખ્યું છે તે મહાવિદેવમાં એક અવતાર કે બે અવતાર કરી બે અવતાર કરી તીર્થંકર ના દર્શન કરીને મોક્ષા ચાલ્યો જાય એવું કશું ને અહિયાં કરે કે ત્યાંય કરે અહી બાકી અહીંથી બાકી રહ્યું હોય તો અહિયાં કરીને જવું પડે ત્યાં બાકી ત્યાં કરે એટલે ત્યાં પણ બે અવતાર થઈ શકે એમ થાય ને કેમ ના થાય

પ્રશ્ન કરતા દાદા એક વખત આપણે મહાવિદે ક્ષેત્રમાં હલકા પરમાણુઓ થઈ જાય અને ત્યાં જતા રહીએ પછી પાછા પડવાનું તો ના થાય ને દાદાશ્રી એને તો પડવું હોય તો ગમે ત્યાં પડે પોતાની ઈચ્છા ના હોય તો બીજો કોઈ નહીં પાડે આ બીજા પાડતા હશે તે નહીં પાડે તમને પોતાની ઈચ્છા હોય તો બીજા બધા પાડે તમારી પોતાની ઈચ્છા હોય તો ગમે ત્યારે રાતે કૂવામાં જઈને પડે એને શું કહેવાય નંબર ચારસો છવ્વીસ પ્રશ્ન કરતા પણ એવી શંકા કરવાની જરૂરત નથી દાદાશ્રી શંકા કરવાની જરૂર નથી આ તો કહેવું પડે એટલે પેલો બેફામ ના થઈ જાય કે અમને કશું નડવાનું નથી હવે ચેતતા તો રહેવું પડે ને વખતે કર્મ પાછલું એવું હોય તે પાડે તોય પાછું આ જ્ઞાન જ તેને ઊંચે લાવે આ જ્ઞાન તો ડૂબેલાને તારે એવું આ જ્ઞાન છે ડૂબતી વસ્તુને તારે અને અનુભવ થયા પછી પેલી વાત તો સમજાય ને હવે વિઝા મળ્યા ટિકિટ બાકી વિઝા મળ્યા ટિકિટ બાકી પ્રશ્ન કરતા કે છે દાદા મહાવિદ્ય ક્ષેત્રમાં જઈશું ત્યારે તીર્થંકર ને તો આંખે દેખીશું ને દાદા કે હા દેખવાના એમની સામે જ બેસવાનું આંખે દેખીને એમના સામે જ બેસવાનું એમના દર્શન કરવા હારું જ એ ઉદ્દેશથી જ ત્યાં જવાનું મારી પાસે દર્શન રહ્યા નથી હજુ કાચા છે આ દર્શન એટલું ફળ સંપૂર્ણ ફળ ના મળે પેલા તો પૂર્ણ દર્શન કહેવાય ટિકિટ કઢાવી વિઝા કઢાવ્યો માવી દેનો આપણા જ્ઞાનને સિન્સિયર રહેવું એનું નામ વિઝા આપણા જ્ઞાનને સિન્સિયર રહેવું એનું નામ વિઝા જ્ઞાનને અનસિન્સિયર રહેવું એટલે એવું કઈક મોટું ઉપાધિ આવી પડે ઘણાને તો એવું થાય છે કે એટલે બહુ મુશ્કેલી આવે તો દાદા દાદા કરે અને પછી જો એનું સોલ્વ ના થાય તો કે જવા દે દાદા કઈ કામ ના નથી અનસિઝર થઈ જાય પછી કઈ એનો પોતાનો પ્રોબ્લેમ આવે એનો અહંકાર ચગે તો કે જાઓ મારે હવે આમાં સત્સંગમાં જવું જ નથી છોડીને જતો રહો એટલે આ અનસિન્સિયરિટી કહેવાય શું તો એ વિઝા ગનો ના રહ્યો કહેવાય મહાવીદેનો સીઝા પોતાને પોતાને પોતે પોતે જ કેન્સલ કરે છે જેટલી વાર આવી આટલું બોલશે એટલી વાર એ વિઝા કેન્સલ કરશે ફરી પાછો એને વિઝા લેવાનો પાછો કેન્સલ કરે ફરી લેવું પડે એક વાર વિઝા કેન્સલ થયા પછી ફરી લેવો ના પડે લેવો પડે કે ના લેવો પડે આપડે કઈ જે પણ ભૂલચુક થી પણ અહંકાર થી પણ ક્યારે એવું થઈ ગયું હોય કે અરે જવા દો ને મારે કે કઈ સત્સંગ માં જવું નથી મારે કે મોક્ષ બોક્ષ જવું નથી મારે કે દાદા દાદાને શું કશું કરવું નથી જવા દો ને મારે નિર્વાણ માં પાછા નથી પડવું તે કે તમે તમારી જાતે જ વિઝા કેન્સલ કર્યો ફરી વિઝા તો લેવા પડશે પોતે કેટલી જાતે અહંકારે કરીને ગાંડપણ થી કેટલી ખોટ ખાય છે એને ખબર નથી પડતી તે એવું કરેલું કે ચિરાગ કુદાળો ખેપ કેન્સલ કરેલા વિઝા નથી કર્યા ને તારે સારું જેને જેને વિઝા કેન્સલ કરાય એને મોટું આલોચના કરી અને આખા ફરી વિઝા લેવા પડે એને ખૂબ પ્રતિકરણ કરવા પડે ગાળો અહંકાર તો ગાળો શું ના કરે બોલ્યો અને પછી કે છે પ્રશ્ન કરતા કે છે અને ટિકિટ આવે એટલે શું તો દાદા કે છે ટિકિટ આવે તો એની વાત જ જુદી છે તમારી દશા તદ્દન મારા જેવી દશા આવીને ઊભી રહે કારણ કે પછી દખલ કરનારો કોઈ રહે નહીં જે મોઢું મોઢું થોડો વખત બગડી જાય છે મોડા ઉપર આનંદ જતો રહે છે કોઈ વખત એ તમારી પતંગને પેલો કાટ કરે છે એટલે ને સામે વાળો કાપી નાખે છે ને આપણી પતંગ એટલે આપડું મોડું ઉતરી જાય છે છતાં પતંગ નો દોર તમારા હાથમાં છે મારી પતંગ ને તો કાટ કરનારું જ કોઈ નહીં ને એટલે તમારે એવું થશે એટલે થઈ રહ્યું ટિકિટ આવી ગઈ આ વિઝા તો આવી ગયા વિઝા મળ્યા વિઝા મળ્યા છે હવે ટિકિટ બાકી છે ટિકિટ બાકી એટલે શું આપણું આપણે કઈ વસ્તુ અડે જ નઈ દાદા જેવું જ થઈ જાય શું કાપી ને કોઈ કાપી નાખે તો આપણું મોડું ના ઉતરી જાય શું ગમે એટલું અપમાન કરે ગમે એટલું કરે મારી નાખે કાપી નાખવાની વાત કરે ગેટ આઉટ કરી નાખે તો આપણું મોડું ના ઉતરી જાય તો સમજવાનું કે હવે ટિકિટ આવી ગઈ દાદા કે છે અમારે હવે કોઈ કાપ કાપ અમારી પતંગ કાપી નાખનારું કોઈ મળ્યું જ નહીં કોઈ કાટ કરનારું રહ્યું જ નહીં અને અમે વિઝા છે જ હાથમાં જ છે ટિકિટ એ હાથમાં જ છે તમારે આવું થવું પડશે બધો દોષ બહુ થાય ને એવડા ત્યારે પછી ત્યારે એવું થાય કે હવે નથી જવું એમ તો એ કેન્સલ કર્યા કે વિઝા નાસ્તો

આ પણ ખબર નથી નાદાનીમાં જતા રહે છે જેમાં આપણે ખૂબ હડતા ચાલતા આપણે નાદાન જોખમદારી ખબર પડતી એવા હડતા ચાલતા ના નાની વાત આવે ને તરત નથી હવે નથી કરવું એટલે શું નથી જો મોક્ષ કોઈ નાખો છે જેનાથી મોક્ષ મળે છે એને ત્યાં એની વાત ઉખાડી દેવાની કેમ પોઝિટિવ કેમ નથી ગમે તે આવ્યું કેમ ના પહોંચી વળવું

તેમાં બુદ્ધિ એવું બતાવે કે મેં આટલી ભૂલ કરી હું તો આમ પાપી છું બહુ ગુનો કર્યો છે તો હું કેવી રીતે જાઉં આટલું દોષ કર્યો છે એવું બુદ્ધિ એવી રીતે ડિપ્રેશન માં લઈ આવે ને એવું બતાવે જવાનું છે આપણે એની બુદ્ધિમાં સહી નહીં કરવા જે બતાવે બતાવે આ તો નહીં છોડું જય સચ્ચિદાનંદ નિરૂમા પહેલા જ્ઞાન જયારે શરૂઆત હવે તો સત્સંગ ને દાદા ને બધાનું તમારું બધાનું એકદમ સોંપ્યું છે પણ શરૂઆતમાં જયારે જ્ઞાન લીધું

સિદ્ધાંત એટલે વિરોધાભાસ ના હોય અને રોકડું ફળ મળવું જોઈએ ઉધાર ના ચાલે આમ કર્યું એટલે બીજે દાડે એનું ફળ મળવું જ જોઈએ અત્યારે તમે મારી જોડે અહીં બેઠા છો તે રોકડું ફળ મળે અહીંનું જે કરો એ બધું રોકડું ફળ મળે ઉધાર નામે નહીં એનું નામ વિજ્ઞાન કહેવાય હવે અહીંનો એક ધક્કો તમે ખાઓ તો તમને રોકડું ફળ મળ્યા વગર રહે નહીં આ વિજ્ઞાન છે જ્યાંથી તમે પકડો ત્યાંથી તાળો મળે અનંત અંધકાર અજવાળ્યા અક્રમ વિજ્ઞાને પ્રશ્ન કરતા જ્ઞાન પામ્યા પછી પુણ્યશાળી રહેવાનો જ છે ને દાદાશ્રી આત્મજ્ઞાન પામવું એ તો કોક ફેરો હોતું જ નથી આ તો

પેજ નંબર ચારસો અઠ્યાવીસ દાદાશ્રી ચેતવે છે કે નથી ચેતવતું પ્રશ્ન કરતા ચેતવે છે દાદાશ્રી આ તો ક્રિયાકારી જ્ઞાન છે આ તો અક્રમ વિજ્ઞાન છે અને આ નિમિત્ત જ જુદી જાતનું છે બહુ ફેરફાર થાય થયા એ બધું જુઓ ને આ બધા ફેરફાર થયા ને પ્રશ્ન કરતા દાદાની દુઆથી છેલ્લી ઘડીવાળાને બળ આવી જાય બળ આવી જાય છે એટલે સારો ફેરફાર થઈ જાય છે એ સાથી એમ દાદાશ્રી હા બધું બદલાઈ જાય છે આ વિજ્ઞાન જ એવું વિજ્ઞાનનું બળ એવું છે બધા અંધારામાં ઠોકર ખાતા ખાતા ચાલતા ચાલતા હતા અને કોકે ટોર્ચ લાઈટ ધરી તે બધાને ઠોકર વાગતી બંધ થઈ ગઈ એવું આ વિજ્ઞાન છે અને ફાનસ ધરીએ તો કોક બે ત્રણ જણાને ઠોકર ના વાગે ને બીજા બધાને વાગે પટંતર પમા સર્વસ્વ સમર્પણ પ્રશ્ન કરતા આજ્ઞાઓ આપે જે આપી આ જાગૃતિ જે આપે કરાવી એમાં બ્રહ્માંડના ભાવો સમાવેલા સમાયેલા છે હવે એથી આગળ કશું કહેવાનું રહેતું નથી દાદાશ્રી તમામ શાસ્ત્રો બધા આગમો આમાં આવી ગયા ચોવીસ તીર્થંકરનું ભેગું વિજ્ઞાન છે આ પ્રશ્ન કરતા આ અમારા અમારા દિલમાં જે લાગ્યું છે લાગ્યું તે આપને કહ્યું સાહેબ લો દાદાશ્રી જેના થકી આપણે પટંતર પામ્યા તેણે સર્વ સર્વસ્વ અર્પણ કરવામાં ખચકાટ ન અનુભવવો જોઈએ સર્વસ્વ અર્પણ કરજો કહે છે જેનાથી આપણે પટંતર પામ્યા શું હતા અને શું થઈ ગયા પટંતર જાત્યાંતર કહેવાય અમે પાંચ આજ્ઞા આપીએ છીએ આપીએ છીએ ને તે આજ્ઞા જેટલી પાળો એટલો લાભ પેજ નંબર ચારસો ઓછી પાળો તો જરા લાભ ઓછો રહે પણ તે ક્રોધ માન માયા લોભ તો જતા જ રહે જતા જ રહે છે નબ્રઈઓ એ જતી રહે છે આ તો એવું છે કે આ જ્ઞાન પ્રાપ્ત થયું છે ને તે પાંચ અબજ રૂપિયા આપો તો આ જ્ઞાન પ્રાપ્ત થાય એવું નથી પાંચ લાખ અવતારે ના થાય એવું એક કલાકમાં થાય છે આની ઉપર ટાઈમ બગાડવા જેવું નહીં આ વિવરણ કરતા જેવી કરવા જેવી ચીજ ન હોય ધીસ ઇઝ ધ કેશ બેન્ક ઓફ ડિવાઈન સોલ્યુશન કેશ બેંકમાં એમ ના કહેવાય કે તમારો ચેક પછી કેટલા વાગે આવશે અને કેટલા વાગે મને પેમેન્ટ મળશે એવું તેવું કશું કહેવાય નહીં આ સમજમાં આવે છે ને અને કેશ બેંક કહ્યું એટલે આપણે સમજી જઈએ કે ના સમજી જઈએ કેમ લાગે છે તમને આ આપણે બીજ પછી પૂનમ ની વાત કરીએ છે ને એ જ છે આ વાત શું એટલે પાનું ફેરવો ચારસો ત્રીસ ઉપર પટંતર પમાડનાર સર્વસ્વ સમર્પણ પટંતર પમાડનાર એટલે પટંતર એટલે આખું ફેરવી દે ઉત્તર જતા હોય તો દક્ષિણ ફેરવે સંસારમાં રખડતા એને છે તો મોક્ષ તરફ વાળે એને પટંતર કે માર્ગ ને પટંતર પમાડે

આ આગળ બહુ મોટો શબ્દ છે પટન તરત શું સહેલો નથી પેજ નંબર ચારસો ત્રીસ અક્રમમાં સાધનાશ્રી પ્રશ્ન કરતા આ સ્થૂળમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર સુધી જવા કેવી રીતે આ પ્રયોગની સાધના કરવી દાદાશ્રી કશી સાધના કરવાની છે જ નહીં તમે પોતે જ મૂળ સ્વરૂપે સૂક્ષ્મતમ છો

આ વિજ્ઞાન છે એને પૂરેપૂરું સમજી લેજો કારણ કે આ બટનને બદલે પેલું બટન દાબશો તો શિયાળાના દાડે પંખા ફરશે સહેજ ભૂલ થઈ કે પછી બૂમ પાડશો ક્યારે ટાળમાં મરી ગયો મોઆ પણ બટન દાબવામાં ભૂલ થઈ આ એટલે જરા સમજી લેજો ઝીણવટથી બધું સમજવા જેવું વિજ્ઞાન છે આ અને તરત મુક્તિ ફળ આપે આજથી જ મુક્તિ થઈ ગઈ પરિગ્રહનું પરિબળ અક્રમમાં પ્રશ્ન કરતા એટલે જેટલી જાગૃતિ વધે તેટલી જ પ્રગતિ દાદાશ્રી જાગૃતિની જ પ્રગતિ છે જેટલી ઊંઘ એટલી મુશ્કેલી જાગૃતિ વધે ક્યારે પરિગ્રહ ઓછા થાય ત્યારે જરૂરિયાત ઓછી થઈ જાય તેમ જાગૃતિ વધે પ્રશ્ન કરતા પરિગ્રહની વાત આવીને તો પછી ક્રમિકમાં અને અક્રમમાં ફેરશું અક્રમમાં પણ પરિગ્રહ ઓછો થવો જોઈએ આ પરિગ આ પરિગ્રહ જેટલો ઓછો એટલી જાગૃતિ વધારે એ ક્રમિકને પણ લાગુ પડે અને અક્રમને પણ લાગુ પડે દાદાશ્રી અક્રમમાં તો કશું લાગુ પડે નહીં પણ અક્રમમાં એ છે તે અક્રમમાં પૂરેપૂરો લાભ મળ્યો ના હોય અને પછી પરિગ્રહ બહુ હોય એટલે પછી ગૂંચવાયેલો રહેતો હોય ને પેજ નંબર પરિગ્રહ ઓછો હોય તે છૂટા થઈ જાય અક્રમમાં લાભ તો પૂરો મળ્યો ક્યારે કહેવાય કે ગમે એટલા પરિગ્રહોનું રાજ હોય તોય પણ આ ચાલે ને તે ચાલે ત્યારે એની વાત જુદી પણ તે તો પાછા જાત જાતના મહી ઊંધા સ્વભાવ ભર્યા હોય ને લોભના ને કપટના ને એ બધા એ લોચા વાળે ને બધા જેનું હાર્ટ પ્યોર હોય તેની વાત જુદી આ પ્યોરિટીને લીધે ફાવે ને તું જ એવો થઈ જાને પ્યોર આ ભાવમાં આપણા દોષ આપણને દેખાય કોઈને કહેવું જ ના પડે ત્યાં સુધી પહોંચ્યા તો બહુ છે હવે દોષ મોડા દેખાય તો એ વાંધો નહીં પણ એ તો પોતાને દેખાય કોકને કાઢવા પડે તેના કરતા પોતાને દેખાય એના જેવું તો નહીં ને સ્વતંત્ર પ્રશ્ન કરતા સ્વતંત્ર એટલે એમાં પણ જાગૃતિની જ વાત આવે ને દાદાજી દાદાશ્રી બધું જાગૃતિ જ છે જાગૃતિ ન હતી તેને લઈને તો આ લોકો આવા હતા જાગૃતિ એકદમ વધી ગઈ જ્ઞાન લીધા પછી એક દાડામાં ફેરફાર થઈ ગયો પ્રશ્ન કરતા ચરણવિધિ કરીએ છીએ એ જાગૃતિ માટે હોય છે દાદાશ્રી જાગૃતિ વધે એનાથી દહાડે દહાડે જાગૃતિ વધતી જાય આવરણ તૂટ્યું તૂટતું જાય અને જાગૃતિ વધતી જાય ભૂલ તો દેખાડે ત્યારે ખબર પડે છે ને પ્રશ્ન કરતા કેટલીક પોતાને ખબર પડે દાદાશ્રી હા પણ તને ના ખબર પડતી હોય ત્યારે અમારે દેખાડવી પડે ને એ દેખાડવાની ના રહે ત્યારે વહેલા મોડા પણ પોતાને જ દેખાય એટલી પ્રગતિ માણવાની છે